નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પ્રકરણની અંદર સંવેદનના પ્રકારો આપણે જોયા, જેમાં આપણે દ્રષ્ટિ, શ્રવણ અને ગંધ આ ત્રણ આપણે જે છે એ સંવેદનોનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાદ સંવેદનનો અભ્યાસ કરીશું. સ્વાદ સંવેદન એટલે કે બાહ્ય વાતાવરણમાં રહેલ વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદ સંવેદન જીભ દ્વારા થાય છે. જીભ માત્ર શ્વાસ સંવેદનનું સ્થાન કરે છે તેવું નથી, પરંતુ માનવ જીવનમાં ખૂબ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું એટલું જ મહત્વ છે. માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ગર્ભજની સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉછેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. તે કણોને સ્વાદ કણ કે રસન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જે આપણે ઝીણા ઝીણા જીભના જે પાછલા ભાગની અંદર આ કણો દર્શાવે છે, જેને આપણે સ્વાદ કણો તરીકે દર્શાવીએ છીએ. હવે આખા જીભના જે પ્રકારો જે છે એની અંદર એ કઈ કઈ પ્રકારો જે છે એમાંથી સ્વાદનો અનુભવ કેવી રીતે થાય છે, તો કે સ્વાદ ગ્રાહક તંતુઓના છેડા જે છે એમાં ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ છે એ મગજના મધ્ય ભાગમાંથી અગ્ર ભાગમાંથી થઈને નિમ્ન મસ્તકના છાસ સુધી પહોંચે છે અને ત્યાંથી ચેતા પ્રવાહ મગજની મધ્યસ્થાનથી બરાબર પાછળ આવેલા સ્વાદના સંવેદનના ક્ષેત્ર સુધી પહોંચે છે. પરિણામે આપણને આ ચારે સ્વાદનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારના રાસાયણિકો દ્વારા આપણે આ ચાર સ્વાદનો અનુભવ થાય છે. એ ચાર સ્વાદનો અનુભવ જે છે એ જીભના જુદા જુદા ભાગોની અંદર થાય છે. જેમ કે કડવો સ્વાદ છે એ જીભના પાછલા ભાગની અંદર મધ્ય ભાગની અંદર કોઈ પણ કડવી વસ્તુ ખાતા કડવા સ્વાદનો અનુભવ આપણને આ જગ્યા ઉપર જોવો થાય છે. ખાટો સ્વાદ છે એ જીભની પાછલી સપાટી ઉપર સાઈડની સપાટી બંને સાઈડની સપાટી ઉપર આપણને ખાટા સ્વાદનો અનુભવ થાય છે. જ્યારે ખારો સ્વાદ પણ આગલા જીભના ટેરવાની અંદર આવેલા પાછળ તે ખૂણામાં જે છે તે મીઠા સ્વાદનો અનુભવ થાય છે. જ્યારે ખારો સ્વાદ છે મીઠા સ્વાદની પાછળના ભાગમાં છે ટેરવાની સેજ પાછળના ભાગમાં આપણને ખારો સ્વાદનો અનુભવ થાય છે. સ્વાદ સંવેદનની અંદર ટોટલ આ ચાર સ્વાદનો આપણે અનુભવ કરીએ છીએ. એ ઉપરાંત તીખો અને ખાટો આ બંને સ્વાદ જે છે તુરો તીખો અને તુરો બંને સ્વાદનો અનુભવ પણ આપણને આ ચાર સંવેદનના બોલાવાથી થાય છે. એટલે ટોટલ છ સ્વાદનો અનુભવ આપણે કરીએ છીએ. મુખ્ય રીતે આપણે ચાર સ્વાદ છે એ મેઇન અનુભવ થાય છે. આવી રીતે આપણી આ જીભની રચના છે. વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. એના માટે જીભના જુદા જુદા ચોક્કસ સ્વાદો જવાબદાર છે. જીભના અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો ગળ્યો સ્વાદ, જીભના બંને બાજુની ખાર પર ટેરવાના પાછળ ખારો સ્વાદ, તેનાથી થોડા આગળ અને બંને બાજુની ખાર પર ખાટો અને જીભના પાછળના મોટા ભાગમાં કડવો સ્વાદ અનુભવાય છે. જે અગાઉ તમને આકૃતિ દ્વારા જે સમજાવ્યું કે આવી રીતના જીભના જુદા જુદા ભાગ દ્વારા તેનો અનુભવ થાય છે. પાછળ ખારો સ્વાદ, તેનાથી થોડો આગળ બંને બાજુની ખાર પર ખાટો અને જીભના પાછળના મોટા કડવો સ્વાદ અનુભવાય છે. જીભના મધ્ય ભાગમાં જ કોઈ સ્વાદનું સંવેદન થતું નથી. આ જીભનો જે મધ્ય ભાગ છે અહીંયા એના વચ્ચોવચ્ચ કોઈ પણ સ્વાદનો અનુભવ આપણને થતો નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ ચાર મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ છ પ્રકારના સ્વાદના અનુભવ થાય છે. તો આજે આપણે આપણું સ્વાદ સંવેદન જે છે એ સ્વાદના પ્રકારો જે છે એ જોયા. મુખ્ય આપણા જે ચાર સ્વાદના જે છે એ અનુભવ કરી શકીએ છીએ.